શું જોઈને આવ્યા થઈ ત્યાર રેવું પડશે ખાંડાની ધાર નથી સેલું રેવું સંત માઈ વસ કરવા વૈરી દુઃખદાઈ એ મન આદિ જે ઇન્દ્રિયું દશ જીતી તેને લેવો જગ જસ મહારાજ કે તમે આવી તો ગયા શું વિચારીને આવ્યા છો ભાઈ સાધુ થઈને રહેવું હોય સંસારથી વિરક્ત બહુ વર્ષો પહેલાં અમે નૈરોબી ગયા હતા સમજ્યા ને નૈરોબી છેટ 89માં છેટ આટલા વર્ષો પહેલાં તો એક જણો આવ્યો ને કે સ્વામી તમે મંદિરમાં બેઠા હો તમને શું ખબર હોય કે અમે કેવા જલસા કરી કે લે દારૂના શીશા ચડાવે ને પછી આમ નાચે ને મને કે તમે મંદિર બેઠા હો તમને કાંઈ ખબર ન હોય કે મેં કીધું અમારે તો મંદિરમાં જવાનું અમે સાધુ છે અહીંથી મારે તમને મંદિરમાં જવાની મજા આવે મેં કીધું અમારે કાંઈ જવાની જરૂર નથી કે બેઠા બેઠા આમ બસ મોજ કરી રહ્યા અમે જલસા કરી રહ્યા લો તમને લાગે રહ્યા અમે મૂંઝાઈ ગયા હું એવું લાગે તમને ચહેરો કહી દે માણસ દુઃખી હોય ને એનો ચહેરો કહી દે મેં કીધું મોજથી જીવી રહેલો અમને કોઈ પ્રોબ્લેમ નથી કે લ્યો પ્લેનમાં જતા હોય તો કર્મચારી આવ્યો સમજા ને છુરીઓ ને બધું હોય અમે કંઈ નો ટચ સમજા લેડીઝને અમારી પાસે આવવા નથી જોયું કહી દે પ્લેનમાં કહી દે અમે અડવણ નહીં અમારે કંઈ કાંઈ અમારે જોશે નહીં અમારે નાસ્તો નહીં જોયો ખાવા નહીં જોઈએ પાણી નહીં જોયું અમારે કશું જોશે નહીં ગમેલો ટાઈમ થાય પણ લેડીઝ નો ટચ અમારે તે છેટી છેટી હાલે પછી જતા આવતા હોય ને છેટી હાલે તે કેટલાકને એમ થાય એટલા લેડીઝને અડવું નહીં તો જીવાય કેમ ગયેલો કેટલા કેમ કે જિંદગીમાં જીવાય કેમ એનાથી છેટા હાલવાનું મેં કીધું અમે જીવી રહ્યા છું કીધું અમને કાંઈ નથી થતું કીધું લ્યો બોલતા નથી એની સાથે અડતા નથી તોય જીવી રહ્યા બરાબર આશ્ચર્ય પામે કેટલાક માણસો એના વિના કેમ જીવાય ગયેલો બાયડી વિના કેમ જીવાય કે હે તમારે એવું છે આ તો ક્યાં સાધ થવાનું કોઈ આંગળી ઊંચી કરી ખોટે ખોટે કમ ખોટે કોઈ ઊંચી કરી બધાને એ જ જોઈ છે કે નથી જોતું એવું છે દુનિયામાં એવું છે મહારાજ કે જો સાધુ થઈને રહેવું છે કઠણ માર્ગ છે ખાંડું એટલે તલવાર તલવારની ધાર ઉપર હાલવાનું છે બોલો સહેલું નથી મનને ઇન્દ્રિયોને વશ કરવી પડે માટે મહારાજ કે જેવા આવ્યા પાછા જાઓ હવે કે લ્યો ચેણા પહેરીને લે 18 જણા આવ્યા હતા ને સાધુ થઈને પૂછ્યા વિના ઘરવાળીઓને પાછા ઘરે જાઓ ગાડી હતી ટેમ્પો અમારે જાઉં જબલપુર ગયા આખું જબલપુર બંધ પછી ત્યાંથી ઇન્દોર આવ્યા રાત પડી ગઈ હતી ઠેક ઠેકાણે પોલીસને ટોળા ટોળા ઊભા હોય અમારી એક ગાડી હો આખા ઇન્દોર શહેરમાં એક ગાડી હાલી જાય મેઇન રોડ ઉપર પોલીસવાળા ગાડી રોકે એટલે હું તરત અમે પૂછી ભાઈ અહીંયા જાઉં હોય તો જાઓ તો સીધા આખું શહેર બંધ પણ અમારી ગાડી સાધુની સાધુ દેખાય એટલે પોલીસવાળા જાઓ સીધા હાલે જાઓ સીધા હાલે જાઓ આટલો ફરક પડે સાધુમાં આ ભગવો કપડાનો પાવર છે ભાઈ આ ભગવો કપડાનો આ ઉતારી નાખીને ચેણો પહેરું ને હમણાં તો ગુરુકુલ કાઢી મૂકી જાઓ વાર ઘરે આવે અહીંયા કાંઈ નહીં તમારું કામ સમજ્યા કે નહીં કપડામાં આ કપડાનો એટલો મહિમા છે ભારતમાં તો ઠીક ઇંગ્લેન્ડમાં ધોરિયા કને જાય ને ધોરિયા ભગવાન જોઈને એ ખુશ થઈ જાય કે આ મારી ઓફિસમાં ભગવાન ધારી આવ્યા કે લો એ રાજી થઈ જાય એવો સાધુનો મહિમા છે પણ નિયમ પાડવા પડે જાતા ફરવા ન જડે જાતા ખાવા ન જડે તમે તો પાણીપુરી ને દાબેલી ને ખાવું પડે અમારે રેકડીમાં જઈને અમારે તો ખવાય આજુ કહેજો ખવાય તમે એકલા એકલા ગમે તો ફરો અમે બજાર માટા મારી તો કેવા લાગી બજારમાં એકલા એકલા ન હાલે જગતના સાધુ ફરતા હશે પણ આ સ્વામિનારાયણ સાધુ ન ફરે ભાઈ હા એ શોભે જ નહીં માટે મહારાજ કે હવે પાછા જાઓ ચણા પહેરીને ઘરે બેઠા ભજ ભગવાનનું ભજન કરજો તઈ સુરો ખાચર કે મહારાજ માથાને હાથમાં લઈને આવ્યા શું કહે માથું હાથમાં લઈને આવ્યા એ પ્રભુ સંસાર બધો તજીને આવ્યા છીએ અહીંયા તમે જેમ કહેશો એમ કરવું છે કે હવે અમારે કાંઈ મનમાન્યું કરવું જ નથી કે હવે તો હાથીની અંબાડીએ બેસી ગયા હાથીને હોદે પાછા ફરી ન બેસીએ ખરી ખરી એટલે ગધેડી એના ઉપર હવે અમારે નથી બેવું ગયો
એની આવી વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે જુઓ, તમે સાચા ત્યાગી છો, તમારી પરીક્ષાને ખાતર મેં તમને સાધુ બનાવ્યા હતા, પણ તમે પાસ થઈ ગયા. કે સમજ્યા? શું કે? મહારાજ કે તમે પાસ થઈ ગયા, પાસ. હા, તમે સાધુ જ છો, સાચા ત્યાગી છો, પણ મહારાજ કે જેમ આવ્યા એમ અમારા વચને પાછું તમને જવાનું છે. એ પછી નવા નવા બધાને કપડાં સીવડાવ્યા, લો વ્હાઈટ કપડાં પહેરાવ્યા. મહારાજ કે બસ, સંસાર છે એ ગધેડે જેવો નથી. શું? સંસાર છે ગધેડે જેવો નથી. ભલે સંસારમાં રહો, પણ સત્સંગ કરો ને નિયમ રહો ને તો એ હાથી નિંબાડી જ છે. સાધુ થઈ જાઓ ને નિયમ ન રહો તો એ ગધડી જેવું જ છે. કે મહારાજ કે હો, અમારા વચનમાં રહેવું ને એ જ મોટપ છે, વચન લોપવું એ મોટપ નથી. મહારાજ આવું સમજાયું બધા સંતોને. બધાને કપડાં પહેરાયા, પાછા મોકલ્યા. પણ ઓલ્યા લગ્ન કરવા જતા ના, એ કે મહારાજ હું આ માયલો નથી, હું અલગ છું. કે કહા તો મારું ક્યાં તમે નામ લખ્યું? હું ઘરે નહીં જાઉં. કે લ્યો, મારે નથી જાઉં. કે મહારાજ કે તમે શું કરતા હતા? તો એ ગમે એ કરતા હતા, પણ આવ્યા આવ્યા તમે નામ લખ્યા હતા એમાં હું નથી. કે ત્યાં આદિમાં જોડાઈ ગયા અને અહીંયા ઘરે જવાની વાત થઈને બધાને આ અલગ પડી ગયા. લ્યો, એ મારું ક્યાં નામ લખ્યું હતું? કે મહારાજ પછી એને બહુ પ્રેશર ન કરી. મહારાજ કે તમે તો અદ્ભુત કામ કર્યું, લગ્ન કરવા જતા હતા મીંઢણ બાંધેલા અને સાધુ થઈ જા, માટે આજથી જાઓ, તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. શું નામ? અદ્ભુતાનંદ સ્વામી નામ રાખ્યું મહારાજ. એને પછી સાધુમાં રાખ્યા. બાકી બધા પાછા ઘરે ગયા. પણ ઘરે ગયા તોય પણ જુઓ એની મજા. મહારાજને આજ્ઞાથી કપડાં તો ધોરા પહેર્યા બરાબર, ઘરે જઈને રહ્યા, ઘરવાળી ભેગા રહ્યા, પણ ઘરવાળી નડવાનું નહીં. લો વિચાર કરો તમે, ઘરમાં રહીને આ તો સાધુ કરતા આકરું કહેવાય. અમે તો મંદિરમાં હોય નહીં બાયડું એટલે વાંધો નહીં, હાલો હાલે, પણ ઘરમાં રહેવાનું, ઘરવાળી ભેગું રહેવાનું, ઘરવાળી નડવાનું નહીં, વિચાર કરો તમે. એકવાર શરીર ઉપર ભગવું કપડું ધાર્યું, હવે સંસાર નો મંડાય. કે સુરા ખાચરની 25 વર્ષની ઉંમર હતી. હા, એક છોકરો હતો ને એક છોકરી હતી, લગભગ એટલો પરિવાર હતો. એના ઘરના શાંતિભાઈ એ એવા ને એવા હરિભગત હતા. પણ સુરા ખાચર એકવાર સાધુ થયા, ભુજ આવ્યા, પાછા ઘરે ગયા ને કપડાં ધોરા, રહેવાનું ઘરમાં, પણ બૈરાને અડવાનું નહીં. સાંખ્ય યોગના વર્તમાન પાડીને આખી જિંદગી કાઢી. હા હા, આવા હરિભગતની આપણે વાતો કરીએ, આવા હરિભગતને રહી શકાય? તમે વિચાર કરો, રહી શકાય? તમે વિચારો, 25 વર્ષની ઉંમર, 75 વર્ષના ડોહા નથી રહી શકતા. શું આવે? 60-60 વર્ષના ડોહા ખોણા નથી રહેતા. ટીવી જોવા બહી જાય મારે, એક મેં ઝૂમ ઝૂમ થાય, મજા આવે. કે લ્યો, શું મજા આવે, મરી જાઓ ક્યાંક. ભગવાનનું નામ લ્યો, હવે બુઢડા થઈ ગયા, હવે મરી જાશો, ડોકરા થઈ ગયા, હાલતે હવા નીકળી જવાની, દીવો બુઝાઈ જવાનો છે. હરિનું નામ લઈ લો, નહીતર જીવ ક્યાંક ભટકશે. આવી બધી વાતો છે. લો, મજાની બહુ વાતો છે. હો, બીજાને બધાને મહારાજ ઘેર મૂક્યા. બાકી બીજા સંતો હતા એ ત્યાં કને રહ્યા છે. એમ લીલા કરે ભુજ માહી, સુખધામ શામ સુખદાઈ. ત્યાં તો પત્ર ભુજ માહી આવ્યો, જેતલપુર થકી માન ભાવ્યો. સ્વામી ગોવિંદે લખેલો સાર, વાંચી આવજો વેલા મુરાર. આટલું કામ થઈ ગયા પછી જેતલપુરથી બીજો કાગળ આવ્યો મહારાજ ઉપર. ગોવિંદ સ્વામીએ લખ્યો કાગળ, મેં એવું લખેલું કે મહારાજ આપણા કહેવા પ્રમાણે અમે યજ્ઞની સામગ્રી બધી ભેળી કરેલી છે, હવે આપ પધારો અને આપણે સમયો કરીએ. મહારાજ કાગળ વાંચ્યો, કાગળ વાંચીને ઉત્તરમાં એવું લખી નાખ્યું કે અમથી હમણાં અવાશે નહીં, કરજી શરણા નાના ભાઈ છે એને તમે સાથે રાખજો અને તમે યજ્ઞ કરો. કે લ્યો, અમે કચ્છમાં છીએ, નહીં પહોંચી શકાય. આવું કાગળ લખી નાખ્યું. કાગળ વાંચ્યો રામ ગોવિંદ સ્વામી બહુ ઉદાસ થયા કે યજ્ઞ કરવાનો ને મહારાજ નહીં આવે.
પણ મહારાજની આજ્ઞા હતી કે તમે યજ્ઞ કરો, એ બ્રાહ્મણોને જમાડજો, હોમ હોન કરજો, માણસો જે આવે ને જમાડજો, ભિખારી આવે, ભિક્ષુકો આવે, ગરીબ આવે ને કપડાં દેજો, બધું કરો. મહારાજની આજ્ઞા પ્રમાણે યજ્ઞ કરાવ્યો, હો વેદ વિધિ પ્રમાણે સરસ મજાની પૂર્ણાહુતિ, હોમ હવન, હય બ્રાહ્મણો ધીમ, જોરદાર યજ્ઞ થઈ ગયો. યજ્ઞની સમાપ્તિ થઈ ગઈ, યજ્ઞની જય જયકાર થઈ ગયો. મહારાજ નહોતા આવ્યા, મહારાજ કચ્છમાં હતા. મહારાજ વગર ગોવિંદ સ્વામીએ બહુ મહેનત કરી અને યજ્ઞ સોંભાડી દીધો. પછી ગોવિંદ સ્વામીના મનમાં એમ થયું કે હવે મહારાજને મળવા જાઉં. ધીરે ધીરે ગોવિંદ સ્વામી ગામણા થતાં થતાં છેઠ ભુજનગર આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા, મહારાજ બાથમાં ખાલીને ભેટ્યા, ગોવિંદ સ્વામીને મળ્યા ભાવથી, સમજા. મહારાજે બેસાડ્યા ગોવિંદ સ્વામીને, કુશળ સમાચાર પૂછ્યા, બધી યજ્ઞની વાત બાત બધી પૂછી. ગોવિંદ સ્વામી કે મહારાજ 8 મહિના સુધી વસ્તુ સામગ્રી ભેગી કરી ત્યારે યજ્ઞ થયો, એમને બી યજ્ઞ કા થતા હશે એમને, સમજા. અને બ્રાહ્મણોએ જમાડ્યા ને દુનિયામાં જય જયકાર થઈ ગયો પ્રભુ, પણ તમે ન આવ્યા ને એટલી ખોટ રહી ગયો. બાકી કીર્તિ તો બહુ થઈ, પણ મહારાજ યજ્ઞ બહુ અઘરો, હા બીજાથી ન થાય, આ તો મેં કર્યો. શું કીધું? બીજાથી ન થાય, હું હતો એટલે થઈ ગયો, નહીંતર આમ તમારે એના થોડા યજ્ઞ થતા હશે. પણ ગોવિંદ સ્વામીની વાતમાં થોડુંક અભિમાન જોયું ભગવાન શ્રી હરિએ, થોડુંક માન આવી ગયું, માન, સમજાય ને. મહારાજ કે સ્વામી હવે એવા જગન તમે હાલતે કરીએ કે લ્યો. તો ગોવિંદ સ્વામીને એમ કે ભગવાન તો ખરા, પણ ઉંમર નાની એટલે છોકરું કહેવાય ને, એટલે બોલે કે જગન એમ હાલતે થતા હશે. શું કે? હાલતે યજ્ઞ થતા હશે. એવી વાત થઈ. મહારાજ કે વાંધો નહીં, ક્યારેક જોશું. કે મહારાજ ગોવિંદ સ્વામીને કે જે કંઈ દુનિયામાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય રે, આપણે અભિમાન કરવું નહીં, સમજાય કે નહીં. ભગવાનની ઈચ્છા હો તો થાય, ઈચ્છા ન હો તો આપણે ગમે એટલી મહેનત કરીએ ને તો કાંઈ ન થાય. કે થોડાક દિવસ કચ્છમાં ફર્યા મહારાજ, એ પછી ધીરે ધીરે ત્યાંથી નીકળ્યા, સોરઠમાં આવ્યા. ગામો ગામ ભક્તજનો દર્શન દેતા દેતા પ્રભુ જેતલપુર પધાર્યા.